मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी, वेद ट्यूशन क्लासेस में आपनो हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज ना वीडियो नी अंदर धोरण 8 चैप्टर नंबर 2 ना केटला अगत्यना कुल प्रश्नों आपणे जोईशुं। एमां पहेलो कुल प्रश्न छे, राम अने श्याम नी हालनी उमरनो गुणोत्तर 4:5 छे। बराबर, ध्यानथी जोजो। 5 वर्ष पछी તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 હોય તો બંનેની હાલની ઉંમર શોધો। હવે મિત્રો શું કરીએ, જોજો બરોબર ધ્યાન રાખો। રામ અને શ્યામની અહીંયા લખીએ, પહેલા રામ અને શ્યામની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો આપ્યો છે મિત્રો? 4:5। એટલે એનો મતલબ એ થાય કે રામની ઉંમર 4 અને શ્યામની ઉંમર 5, પણ હાલની ઉંમર કેટલી છે નથી આપી, ગુણોત્તર આપ્યો છે। એટલે એનો મતલબ એ થાય કે રામની ઉંમર બરાબર 4x અને શ્યામની ઉંમર બરાબર બરાબર કેટલી થશે? 5 છે અહીંયા, તો 5x। બરોબર મિત્રો, તો આ રીતે રામની ઉંમર 4x અને શ્યામની ઉંમર 5x। હવે શું કહે છે આગળ વાંચો, 5 વર્ષ પછી। તો અહીંયા શું કરવાનું, અહીંયા લખવાનું તમારે 5 વર્ષ પછી પછી શબ્દ આવ્યો હોય તો રામ પણ મોટો થાય અને શ્યામ પણ મોટો થાય, એટલે બંનેની ઉંમરમાં 5-5 ઉમેરવાનું। તો રામની ઉંમર બરાબર આમાં 5 ઉમેરો તો 4x+5। એ જ રીતે શ્યામ પણ મોટો થશે તો શ્યામની ઉંમર બરાબર કેટલી આપેલી છે? 5x, અને એમાં પણ 5 ઉમેરવાના, એટલે કેટલા થાય? 5x+5। બરોબર મિત્રો, તો આ રીતે બંનેની ઉંમર આપણી પાસે આવી ગઈ। હવે શું કહે છે, ઉંમરનો ગુણોત્તર 5:6 છે, તો અહીંયા શું કરીશું આપણે, જુઓ બરોબર। હવે આપણે એવું લખવાનું કે રામ અને શ્યામનો ગુણોત્તર, બરોબર, તો અહીંયા લખીએ રામ જેમ શ્યામ ઇઝ ઇક્વલ ટુ, એનો ગુણોત્તર કેટલો કીધો છે? 5:6। એટલે એનો મતલબ એ થાય કે રામ ની ઉંમર છેદમાં શ્યામ ની ઉંમર, એટલે રામ છેદમાં શ્યામ બરાબર 5:6। માટે રામ બરાબર કેટલા હતા? રામની ઉંમર કેટલી હતી? 4x+5। તો અહીંયા કેટલા લખીશું? 4x+5, અને છેદમાં શ્યામની ઉંમર કેટલી હતી? 5x+5। તો અહીંયા કેટલા લખીએ? 5x+5 બરાબર 5:6। હવે તો તમને આવડશે મિત્રો, કારણ કે આપણું સમીકરણ આવ્યું, આવા દાખલા આપણે કયા વિડીયોમાં જોઈ દીધા છે। તો આ જે ભાગાકારમાં છે એને આ બાજુ લઈ જાઓ, 6 ને આ બાજુ લઈ જાઓ, એટલે ગુણાકારમાં જતા રહેશે। તો આ 6 આ બાજુ આવી જાય, બરાબર ની ડાબી બાજુ આવી જાય, તો 6 કૌંસમાં 4x+5 બરાબર 5 કૌંસમાં આ લખવાના, ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકાર ઉપર જાય, તો 5x+5 બરોબર। હવે શું કરી નાખીશું જોજો બરોબર, તો આ 6 નો આની સાથે ગુણાકાર કરો, 6×4 એટલે કેટલા થાય? 24x, વત્તા 6 નો 5 સાથે ગુણાકાર કરો, 6×5=30 બરાબર 5×5, આ 5 નો 5 સાથે ગુણાકાર કરો, 25x, વત્તા 5 નો 5 સાથે ગુણાકાર કરો, તો 5×5=25 બરોબર મિત્રો। હવે xx વાળા પદો જોડે લઈએ અને આ 30 અને 25 ને જોડે લઈએ, તો શું થશે? 24x
अब प्लस से अब जो आवा तो शू થાય माइनस माइनस 25x बराबर आ बाजू કેટલા છે આપણી પાસે 25 આ પ્લસ 30 ને જમણી બાજુ લઈ જાઓ બરાબર ની આ બાજુ તો માઈનસ થઈ જાય તો માઈનસ 30 તો માટે બાદબાકી કરો 24 માંથી 25 ના જાય 25 માંથી 24 જાય તો x રહે મોટી સંખ્યા અગર માઈનસ તો માઈનસ બરાબર 25 માંથી 30 ના જાય 30 માંથી 25 જાય તો કેટલા રહે 5 મોટી સંખ્યા અગર માઈનસ તો મિત્રો જો અહીંયા બંને બાજુ માઈનસ છે એટલે નીકળી જાય ઉડી જાય એટલે કે પ્લસ થઈ જાય માટે x બરાબર કેટલા કહેવાય 5 બરોબર મિત્રો તો હવે આ શું કીધું છે બંનેની હાલની ઉંમર શોધો હાલની ઉંમર કેટલી છે 4x અને 5x તો અહીંયા લખવાનું તમારે કે રામની હાલની ઉંમર અહીંયા લખીશું રામની હાલની ઉંમર બરાબર હાલની ઉંમર કેટલી છે 4x અહીંયા લખીશું 4x બરાબર 4 ગુણ્યા x x એટલે કેટલા આવે 5 તો અહીંયા લખવાનું 5 બરાબર 4 ગુણ્યા 5 એટલે કેટલા થાય 20 વર્ષ ઉંમર કીધી છે વર્ષમાં ત્યાર પછી સેકન્ડ ટીમ લઈએ શ્યામ તો શ્યામની ઉંમર અહીંયા લખીશું આપણે તો શ્યામની હાલની ઉંમર બરાબર હવે જો અહીંયા શ્યામની હાલની ઉંમર કેટલી આપેલી છે 5x તો અહીંયા કેટલા લખીશું 5x બરાબર 5 ગુણ્યા આ x x એટલે કેટલા આવ્યા હતા આપણી પાસે 5 તે અહીંયા મૂકી દઈએ 5 બરોબર શું થશે 5 ગુણ્યા 5 એટલે કેટલા થશે 25 અને મિત્રો આ ઉંમર છે એટલે ઉંમર હંમેશા શેમાં મુકાય વર્ષમાં બરોબર મિત્રો તો રામની ઉંમર આવી 20 વર્ષ અને શ્યામની ઉંમર કેટલા આવી 25 વર્ષ બરોબર મિત્રો તો હવે તમારે અહીંયા નીચે આન્સર કરીને લખવાનું પરીક્ષાની અંદર કે રામની હાલની ઉંમર બરાબર 20 વર્ષ અને શ્યામની હાલની ઉંમર બરાબર 25 વર્ષ એટલે મિત્રો આ રીતે જો પરીક્ષાની અંદર પદ્ધતિસર જો દાખલો ગણવામાં આવે તો તમે વ્યવસ્થિત રીતે જો આ રીતે ગણ્યો હોય તો પરીક્ષકને ફરજિયાત તમારે આ દાખલાના 5 માર્ક્સ આપવા પડે અને એની આગળ તમારી ઇમ્પ્રેશન ખૂબ સારી પડે તો મિત્રો આ દાખલો તમને સમજાઈ ગયો હશે અને આવડી પણ ગયો હશે તો હવે નેક્સ્ટ છેલ્લા દાખલા તરફ આપણે આગળ વધીએ છેલ્લા દાખલાની રકમ આપણે જોઈ લઈએ સરખી ન હોય તેવી બે સંખ્યાઓનો સરવાળો કેટલો આપેલો છે 100 એટલે કે બે સંખ્યા છે પણ સરખી નથી અલગ અલગ છે નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર 9:11 છે એટલે નાની સંખ્યા કેટલી છે 9 અને મોટી સંખ્યા કેટલી આપેલી છે 11 બરોબર તો તે બે સંખ્યાઓ શોધો તો અહીંયા મિત્રો ગુણાકાર આપણને આપેલો છે તો હવે શું કરીએ બરોબર ધ્યાનથી જોઈ લો આ ઈઝી સમ છે જો સમજો સમજવામાં આવે તો આ દાખલો તમને બહુ ઝડપથી આવડી જશે જો અહીંયા એમ કીધું છે કે નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર કેટલો આપેલો છે મિત્રો 9:11 બરોબર મિત્રો તો અહીંયા તમને નાની સંખ્યા કેટલી આપી છે 9 અને મોટી સંખ્યા કેટલી આપી છે 11 તો એનો મતલબ એ થાય કે નાની સંખ્યા બરાબર તમારે કેટલી થઈ જાય 9x અને મોટી સંખ્યા કેટલી થઈ જાય મોટી સંખ્યા બરાબર 11x થાય બરોબર મિત્રો હવે શું કહે છે જો અહીંયા બે સંખ્યાઓનો સરવાળો 100 છે એટલે એનો મતલબ
સંખ્યાઓનો સરવાળો બરાબર કેટલા આપ્યા છે આપણને 100 બરોબર હવે બે સંખ્યાઓ એક કેવી છે નાની તો અહીંયા લખીએ નાની અને સરવાળો એટલે પ્લસ અને મોટી સંખ્યા એટલે અહીંયા મોટી અને બરાબર એમનો સરવાળો કેટલો છે 100 તો હવે નાની સંખ્યા પ્લસ મોટી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 100 તો અહીંયા કેટલા લખીશું આપણે નાની સંખ્યા કેટલી આપી છે આપણને 9x તો અહીંયા 9x વત્તા મોટી સંખ્યા કેટલી આવી છે આપણી પાસે 11x અને બરાબર કેટલા લખીએ 100 બરોબર હવે 11 વત્તા 9 કરીએ તો કેટલા થશે 11 ને 9 20x બરાબર 100 હવે આ 20 એમાં છે મિત્રો ગુણાકાર આ બાજુ જાય તો ભાગાકાર માટે x બરાબર 100 છેદમાં 20 તો 20 5 100 માટે x બરાબર કેટલા આવશે 5 બરોબર મિત્રો આ આપણો જવાબ હવે આપણે શું કહે છે બે સંખ્યાઓ શોધો તો હવે અહીંયા લખીએ આપણે તો એની અંદર શું કરીશું હવે જુઓ બે સંખ્યાઓ એક કેવી હતી નાની તો અહીંયા લખવાનું નાની સંખ્યા બરાબર હવે નાની સંખ્યા કેટલી આવી હતી 9x તો અહીંયા કેટલા લખીશું 9x બરાબર 9 ગુણ્યા x x આપણે શોધી કાઢ્યા છે કેટલા આવ્યા છે 5 તો અહીંયા કેટલા લખીશું 5 તો 9 ગુણ્યા 5 એટલે કેટલા થાય 45 અને એ જ રીતે આપણે અહીંયા લખીએ કે મોટી સંખ્યા બરાબર મોટી સંખ્યા આપણે કેટલી અહીંયા લીધા લીધી 11x તો અહીંયા કેટલા લખીશું 11x તો બરાબર 11 ગુણ્યા x તો x બરાબર કેટલા છે 5 એ 5 અહીંયા મૂકવાના તો 11 ગુણ્યા 5 એટલે કેટલા થાય 55 તો આ રીતે નાની સંખ્યા 45 અને મોટી સંખ્યા 55 આવી ગઈ પરીક્ષાની અંદર ખાસ ધ્યાન રાખવાનું આના કરતા ઉલટું ન થઈ જાય કે નાની સંખ્યા 55 આવે અને મોટી સંખ્યા 45 આવી ન જોઈએ નહીંતર આખી મહેનત તમારી પાણીમાં જશે તો મિત્રો આ કુલ પ્રશ્નો આજના વિડીયોના તમને સમજાઈ ગયા હશે નેક્સ્ટ વિડીયોની અંદર આના કરતા થોડા હાર્ડ આપણે કુલ પ્રશ્નોમાં ફરી મળીશું તો આશા છે કે તમને ખૂબ મજા આવી હશે તો ગુડ નાઇટ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ